કોઈ પણ ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે તો વાંકું વળે છે. ડુ રિમેમ્બર? હવે ત્યારે થોડોક ભાગ પરાવર્તન પણ પામે છે. તમને એવું થશે ધેટ આઈ ડોન્ટ નો, પણ મેં અપમાન કીધું ને એવું થાય. બહુ ઓછો ભાગ પરાવર્તન પણ પામે છે, 2-4%, 5% એવું એવું હોય. કેવી રીતે હોય? તો રસ્તામાં કાચ હોય તો આપણને ખબર ના પડે કે રસ્તામાં કાચ છે. જનરલી થોડું તો રિફ્લેક્શન આવે ને, આમાંથી જે લોકો ચશ્મા પહેર્યા છે હું જોઉં છું તો મને થોડું તો રિફ્લેક્શન આવે છે, મને ખબર પડી જાય કે એકલી ફ્રેમ પહેરી નહીં બેઠા, અંદર કાચ બી છે. એટલે કહેવાનો મતલબ, અલ જો એ રિફ્લેક્શન આવે છે એનો મતલબ શું? કાચમાંથી ભલે પ્રકાશ આરપાર નીકળી જાય, થોડો તો પાછો આવતો હશે. એ રિફ્લેક્શન જ છે ને, આપણે એને વ્યવહારમાં રિફ્લેક્શન જ કહીએ, અને રિફ્લેક્શન એટલે જ પરાવર્તન. તો કહેવાનો મતલબ, આ કાચ માર્ગમાં આવે આપણને ખબર પડે, આપણે ચાલતા જતા હોય વચ્ચે કાચ આવે તો ખબર પડી જાય. એડવર્ટાઇઝ વાળા તો ઉલ્લું બનાવે ખાલી ખાલી, એવી કેટલીક એડવર્ટાઇઝ આવે કે આમ કરીને પેલો ઉપરથી છે ને કઈક પોતું મારતો હોય એમ, તો નીચે પેલાને એવું લાગે એને બાઈક છે, તો એ બી બાઈક બાય, એ બધી એડ આવે. એ લોકો એવું બતાવવા માંગે કે અમારા કાચ એટલા ચોખ્ખા કે તમને લાગે જ ના કાચ છે એવું બધું. એટલે આમ પેલું પાણીની ડોલ રેડ એન પેલું આમ થઈ જાય, ખબર પછી વચ્ચે કાચ હોય, એ બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે. એ લોકો એ બધી એડ બતાવે કે અમારા કાચ તો એવા કાચ કે આમ જોરદાર કાચ, લાગે જ ના વચ્ચે કાચ છે એવું. કેમ કે એ લોકો એવી એડ બતાવેલા આવે એમાં છે, પણ એ ફિઝિક્સના નિયમોનું ઉલ્લંઘન કરે છે. બાકી આપણને જનરલી કોઈ શોરૂમ હોય એમાં બહાર કાચ હોય તો આપણે એવું કહે જો આ ખુલ્લી મૂકીને જતો રહે દુકાન, આપણને બી દેખાય, આપણને ખબર કે કાચ જેવું કઈક છે, એટલે ડાયરેક્ટ એ દુકાન મૂકીને નહીં જતો રહો. પણ કાચનો શોરૂમ છે એટલે દરવાજો કાચનો છે, ખબર પડી જાય લાવે એ કેમ? આ 2-5% ને લીધે. આ 2-5% તો પ્રકાશ પાછો આવે જ, ભલે ને 90-95%, 95-98% આમ આરપાર નીકળી જાય, પણ 2-5% તો પાછો આવે જ. અને એટલે આપણને ખબર પડે કે કઈ કાચ જેવું છે, દૂરથી એવું લાગ્યા કરે કઈ કાચ જેવું છે, છે કુદી જવાય ભાઈ જવું હોય તો નજીક જઈને, હાલા કઈ કાચ જેવું જ છે, પછી હજુ નજીક જવાય, હાલા કાચ જેવું જ છે, એમ એમ કરતા ભાઈ જોઈ લેવાનું કઈ કાચ જેવું છે, ભાઈ માથું પછાડીને જોવાનું, ઓ હવે તો ખબર પડી આ તો કાચ જ છે. એટલે હા, ડાઉટ એકદમ ક્લિયર થઈ જાય ને છેક નજીકથી જોઈ લો તો આમ ઓળખીને. તો પરાવર્તન જે 2-5% થાય છે એની ફોર્મ્યુલા કહું તમને, એનું સૂત્ર કહું. પરાવર્તિત પ્રકાશ બરાબર આપાત પ્રકાશ, ઉપર N2-N1, નીચે N2+N1 હોલ સ્ક્વેર. હા તો રિમિક્સ ના હોય, ઉપર N2-N1, નીચે N2+N1 હોલ સ્ક્વેર. આ સૂત્ર મુજબ કેટલા ટકા પ્રકાશ પરાવર્તન પામે આપણને ખબર પડી જાય. ચલો તમને ચેક કરીને બતાવું કે જનરલી કાચ પરથી કેટલા ટકા પ્રકાશનું પરાવર્તન થાય. જનરલી આ N2 મૂકવાનો ડોળ હવાની સાપેક્ષે 1, તો નીચે પણ આવે ને ડોળ +1, હવે આ ગણી નાખવાનું. ડોળમાંથી એક જાય તો 0.5, ડોળને 1/2, અને બાજુ 25 1/5, તો I0 નો 25મો ભાગ એટલે 0.04 I0 થાય. 4 વડે ગુણીએ તો 4 ના છેદમાં 100 આવી ગયો ને, 0.04, આનો મતલબ 4%. 0.04 I0 નો મતલબ પરાવર્તિત પ્રકાશ કેટલો? આપાત પ્રકાશના 4% જેટલો. તો આપાત પ્રકાશ 100 વોટની તીવ્રતા વાળો હોય, આ તીવ્રતા છે આઈ ઇન્ટેન્સિટી, તો 100 વોટ હોય તો એમાંથી 4 વોટ પરાવર્તન પામે, 96 વોટ સ્નેલના નિયમનું પાલન કરતો નીકળી જાય. એટલે આપણે જયારે વકરી ભવન ભણીએ છીએ ત્યારે એવું બધું નહીં શીખતા, તે વખત આપણું ધ્યાન પૂરેપૂરું કોન્સન્ટ્રેશન પર જ હોય. કેમ કે એક તો સ્નેલનો નિયમ આવડતો ના હોય, અને એમાં પાછું તમને પરાવર્તનમાં એ બતાવવા જવું તો હપુચું ના આવડે, હેંગ થઈ જાય બંને હાથે શીખીએ વકરી ભવન ને પરાવર્તન. તો ભાઈ એક આંખથી આ જોવા, અહીંયા પાછા પરાવર્તનના નિયમ લાગે, આ થીટા 1 અરખા હોય આખો બરાબર પાકો, અને અહીંયા સ્નેલનો નિયમ લાગે N1 sin θ1 = N2 sin θ. એટલે એક સાથે તમને અત્યાર સુધી સમજાવવામાં આવ્યું નથી, પણ ખરેખર આવું થાય છે. થોડોક પ્રકાશ પરાવર્તન પામીને પણ જાય છે. વક્રી ભવનની ઘટનામાં થોડોક તો પરાવર્તનનો ફાળો હોય જ, એટલે થોડોક પ્રકાશ તો પરાવર્તિત
હોય જ. તો આ વસ્તુ હવે તમને ખ્યાલ આવી હશે ને મેં ગણતરી કરીને 4% સાબિત કર્યું ને, આના પરથી હવે તમને આંકડા પર થોડો વધારે ભરોસો આવશે. હું જે 2-5% કહેતો હતો એ તમને સાબિત કરીને બતાવ્યું. કાચનો વક્રીભવન આંક દોઢ મૂક્યો, હવાનો 1, અને પછી ગણતરી કરી તો જવાબ આવી ગયો 0.04I0. એટલે 4% જેટલો પ્રકાશ રિફ્લેક્ટ થાય, 96% જેટલો આરપાર નીકળી જાય. આ આપણે નોર્મલ કાચની વાત કરી છે. થોડા વધારે ટ્રાન્સપરન્ટ કાચ હોય તો એને વધારે સેફટી હોય, એટલે એમાં પરાવર્તિત પ્રકાશ હજુ ઓછો થઈ જાય. થોડી થોડી વાર એ તો ચશ્મા સાફ કરવાના ને, તો એટલી વધારે ક્લેરિટી આવે, એટલું પરાવર્તન ઓછું થાય, વક્રીભવન વધારે થાય. નહીં એમ ચશ્મા ને એમ કરીને ભાઈ સાફ કરતા, અંદર કાચ તો આવી ના, ખાલી પ્રેમ સાફ કરતો હોય. પણ એટલે હા, તો હવે આપણે એ મુદ્દો તો ભણી લીધો, હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન શું છે એની વાત કરીએ. ચમત્કારિક ઘટના છે, બાબાજી કી બુટી જેવી ઘટના છે. બાબાજી કી જય હો. અહીંયા ધ્યાન આપજો, હવે આમાંથી પથ્થર બી હવે તેજસ્વી છે, એમાંથી બી પ્રકાશ નીકળે. બોલો, આ પથ્થર ને પેલા પ્રેક્ટિસ વર્ક ના દાખલા આવડે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છેલ્લા આવતા હતા ને, એટલે એવું ના હોય, એનું પોતાનું પ્રકાશ ના હોય. તમને કેટલી વાર સમજાવું, એ પ્રકાશિત ના હોય, સ્વયં પ્રકાશિત ના હોય, ચંદ્ર જેવું હોય. ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, પણ સૂર્યના કિરણ એના પર અથડાઈને આપણા પર આવે છે, એટલે આપણને પ્રકાશિત લાગે છે. યાદ છે ને બધા બેઝિક નિયમો, ફંડામેન્ટલ. અહીંયા બધા લંબ દોરી દીધા ફટાફટ ફટાફટ, કેમ કે ખૂણા માપવા માટે. જો અહીંયા N1 સાઈન થીટા 1 બોલાવે તો અહીંયા જશે. બોલા એને ખાલી એવું કહું છું કે ધ્યાન હાલ, પેલો માજાની ધક્કા મારે સર બોલાવે જાને. અહીંયા હું એને વેશભૂષામાં અહીંયા ઉભો રાખો, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન ચાલે છે અહીંયા. એને ખાલી એવું કહી દે કે તું ભણવા આમ ધ્યાન હાલ, બોલાવે છે એવું ના કે હમણાં ઉભો થઈ નહીં તો આવશે. યસ સર, બોલો બોલો હું કહે. ચલો હવે અહીંયા ધ્યાન, ભાઈ તું મોનિટર છે, તું કંટ્રોલમાં રાખને આ લોકોને. તારા કંટ્રોલમાં નહીં રહે તો મારા કંટ્રોલમાં કઈ રહેશે. ચલો અહીંયા જો, હવે તું મોનિટર છે તને હમણાં જ ખબર પડી, તો તને હું તને એવું લાગતું તું માઉસ છે. તું કંટ્રોલમાં રાખે લોકોને, હું વચ્ચે વચ્ચે આંટો મારી જઈશ. ચલો હવે જો, તો આ થીટા 1 આપાત કોણ લઈએ, અને જ્યારે કિરણ બહાર જાય તો લંબથી સ્લાઇટ દૂર જાય ને થીટા 2. થીટા 2 ઇઝ મોટો થીટા 1. હવે ધ્યાનથી જો તો થીટા 1 કરતા થીટા 1 ડે સ્લાઇટ વધે છે, તો પછી વોકો બી હજુ સ્લાઇટ વધે ને. થીટા 2 કરતા થીટા 2 ડેશ પણ વધે ને. વક્રીભવન ના નિયમો, સ્નેલ નો નિયમ. અહીંયા દર વખતે આ લાલ કિરણને ભૂલતા નહીં, પેલું 2-4% પાછું આવતું હોય ને પરાવર્તિત કિરણ આ માધ્યમમાં પાછું બી આવે. અને હા, પરાવર્તનની માત્રા ખૂણા સાથે વધતી બી જાય છે. પ્રયોગો એવું કહે છે કે આના કરતા વધારે ઘટતું હોય, એના કરતા વધારે ઘટતું હોય. પેલું 2% થી 4% થાય, 4 થી 5% થાય, 6% થાય, પરાવર્તનની માત્રા વધતી જાય. જોજો આ કિરણને બી બહાર જવા દઈએ. થીટા 2 ડબલ ડેશ કેટલો બધો વધી ગયો, કેમ કે થીટા 1 ડબલ ડેશ કેટલો બધો વધી ગયો. જો ધીમે ધીમે જો, થીટા 1 કરતા થીટા 1 ડેશ મોટો, એના કરતા થીટા 1 ડબલ ડેશ મોટો, તો આખો વધી રહ્યો છે. તો વાકો તો કેટલો બધો વધે, કેમ કે વાકો તો વધારે મોટો હોય આખા કરતા. સ્નેલના નિયમ મુજબ હવામાં કિરણો વધારે દૂર જાય લંબથી, તો આ બધું અમત પડી રહી છે. એક ખૂણો એવો આવી જાય કે થીટા 1 ટ્રિપલ ડેશ જેવો આવી જાય, અને પછી તો એ કિરણ બહાર જવાને બદલે બંનેને જુદી પાડતી સપાટી પર આગળ વધે. બોલે તો વક્રીભૂત કોણ થીટા 2 ટ્રિપલ ડેશ 90° થઈ જાય. થીટા 1 ટ્રિપલ ડેશ વધતા વધતા એવો થઈ જાય કે થીટા 2 ટ્રિપલ ડેશ 90° થઈ જાય. સમજ પડી રહી છે ને, એ જગ્યાએ ક્રાંતિ થઈ એમ કહેવાય. અને આ ખૂણા થીટા 1 ટ્રિપલ ડેશ ને ક્રાંતિ કોણ કહેવાય. એવોર્ડ ગોઝ ટુ ક્રાંતિ કોણ. આ ક્રાંતિ કોણ પાસે એક એવો ખૂણો બને કે જેથી વક્રીભૂત કોણ 90° થઈ જાય. અને તે વખતે તમને એવું આમાં ચમત્કાર જેવું થયું, બે આમાં કિરણ બહાર જ ના નીકળ્યું, બંનેને જુદી પાડતી સપાટી પર આગળ વધ્યું. તો એના દેવું એવું પાછું તમને થશે, સમજાવો ઉભા રહો. હજુ ખૂણો વધ્યા જ કરે તો શું થાય, ચોબલ ડેશ ટ્રિપલ ડેશ પછી ચોબલ ડેશ આવે. તો
તો હવે 100 એ 100% પરાવર્તન થાય પછી તો કિરણ બહાર જવાનું સ્વપ્નમાં ના વિચારે. પછી આ બંને ખૂણા હરખા હરખા થઈ ગયા, આખો બરાબર પાકો, અને અને કહેવાય 100% પરાવર્તન, પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે વક્રી ભવનની ચરમ સીમા છે પૂર્ણ આંતરિક પરાવર્તન. વક્રી ભવન થતા થતા એ કંટાળી જાય, પછી કિરણ ખૂણો વધતો જ જાય વધતો જ જાય, એટલે આવું જ ખૂણો વધ્યા જ કરે છે વધ્યા જ કરે, વક્રીભૂત કોણ 90 થઈ જાય. પછી બી એ વિચારે હવે મેં કદી વધુ, એટલે એ કિરણ પાછું આવે અંદર એ જ માધ્યમમાં, અને એ જ માધ્યમમાં જયારે કિરણ પાછું આવે ને તો એ 100 એ 100% પ્રકાશિત હોય, એટલું જ પૂરેપૂરી તીવ્રતા વાળું હોય, જેટલું આપાત કિરણ હોય એટલું જ. એના કરતા મોટા ખૂણે તો એવું બધું થાય જ, એ તો તમને અમત પડી જ જશે, એના કરતા મોટા ખૂણે તો આંખો ને પખો સરખા હોય જ અને પૂરેપૂરું પરાવર્તન થાય. પણ આ શરૂઆત અહીંયાથી થઈ, આ જે લોચા વાપસી થયા એની શરૂઆત ક્રાંતિ અહીંયાથી થઈ. આ જગ્યાએ પહેલી વાર એવું બન્યું કે વક્રીભૂત કિરણ બહાર જવાને બદલે બંનેને જુદી પાડતી સપાટી પર, ઉમરા પર, ઉટલે બંને વચ્ચે ઉમરો હોય ને એના પર ગતિ કરતું કરતું નીકળ્યું. અને એવા ટાઈમે આપણને ખબર પડી કે હવે જો ખૂણો વધે તો પતી ગયો, હવે અકળાયું છે બરાબરનું કિરણ, ત્યાં જવાની ના પાડે, રૂઠી ગયું છે, બહારના માધ્યમમાં જવાની ના પાડી દીધી, એટલે પછી અથડાઈને પાછું જાય છે, સાસરે ના જાય. પ્રમાણે એમાં પેલા લોકોને હું હસું આવી ગયું, તો આ પ્રમાણે બધા ઘર જમાઈ જ ભેગા થયા. આ પ્રમાણે કિરણ 100 એ 100% પરાવર્તન પામીને પાછું આવે. તો તમને અમન ના પડી આ ઘટનાને હું કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. પણ હા, અહીંયાથી ક્રાંતિ શરૂ થઈ, ક્રાંતિ અહીંયાથી ક્રાંતિ શરૂ થઈ. તો આ જે કિરણ છે ને, આ કિરણ એને કહેવાય છે ક્રાંતિ કિરણ, એવું એનું નામ છે ક્રાંતિ કિરણ. તમને 3-4 વ્યાખ્યાઓ કહી દઉં, એક જ વ્યાખ્યા 3-4 વાર કહી દઉં. ક્રાંતિ કોણ એટલે શું, ક્રાંતિ કોણ, ક્રાંતિ પિક્ચર હતું, હું ક્રાંતિ કોણ, ક્રાંતિ પિક્ચર. ચાલો તમને કહી દઉં ક્રાંતિ કોણ એની વ્યાખ્યા કહી દઉં. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બની જાય તે આપાત કોણને ઘટ માધ્યમનું પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ કહેવાય. અમારી ક્રાંતિ કોણ આ વ્યાખ્યા તમને 10મા ધોરણમાં આવતી હતી. ફરીવાર, જ્યારે કોઈ પ્રકાશનું કિરણ, આખું ભૂલવું, જે 10મામાં નતું આવતું એવું આખું ભૂલવું, જ્યારે કોઈ પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે, આ ઘટના ક્યારે બને, જ્યારે કિરણ ઘટમાંથી પાતળામાં, પાતળામાંથી ઘટમાં આ ઘટના ના બને. ઓકે, જ્યારે કોઈ કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે, ત્યારે શું થાય, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બની જાય, એટલે કિરણ પછી ઉમરે ઉમરે જાય, ના અંદર રે આ માધ્યમમાં, ના બહાર રે પેલા માધ્યમમાં, તો પછી એવા ખૂણાને ક્રાંતિ કોણ કહે છે. આપાત કોણના તે મૂલ્યને ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કહેવાય. તો લખીને વ્યાખ્યા યાદ રહી ગયા ને, લખી નહીં રહી, હજુ એકવાર હવે ધ્યાનથી સાંભળજો, છેલ્લી વાર અત્યારે આવો બબડ્યા ગયેલા હતો. આવી તો કેટલી વ્યાખ્યાઓ આઈ ગઈ, કઈ બધી કઈ થોડી યાદ રાખવાની, એને એવું એમસીક્યુ માં થોડું પૂછવાના છે, સાંભળજો હવે. તો જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે શું થાય, કુછ કુછ હોતા હૈ, ત્યારે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બની જાય છે તે આપાત કોણને તે ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ કહે છે. હવે લખીને સમજ પડવાની શરૂઆત થઈ, એટલે હજી એક બે વાર બોલીશ ને તો એ રાઉઝમાં આવી જશે. પછી કેવો સમજ પડવાની સ્ટાર્ટિંગ થઈ ગઈ ને, હમણાં બોલ્યો એનાથી ને, આગળની બે તો બાઉન્સ જ ગઈ, એક ઓવરમાં બે બાઉન્સ તો ચાલે છે ને, ખબર છે હવે નવા નિયમ પ્રમાણે. હા, એટલે એને એમ કે આ તો સમજે, આ તો છોડી દેવાનું, બાઉન્સ જાય તો બહુ ટ્રાય નહીં કરવાનો, હુક શોટ મારવાનો. પેસ કરું, બહુ સમીકરણો, સૂત્ર N1 sin theta 1 N2 sin theta 2, બોલે તો ગાઉસનું સમીકરણ, સ્નેલનો નિયમ. હા, પેલો તો માની ગયેલો દિલીપ દોબારા, એ કે આવો અંદર નહીં જવાનો ને,
સૂત્ર સાચું છે, કોનું છે જવા દો ને, એનો વન સાઈન્ટી ડાવ કન્વિન્સ થઈ ગયો આજે. મેં કીધું ને બોલે તો ગાવસો સામે ગયો, એનો વન સાઈન્ટી ડાવ એન ટુ સાઈન્ટી ડાડુ આરો. હવે જો ચોપડી વાળા એવું કર્યું, ઘટ માધ્યમ ને વન લઈ લીધું એકદમ જ. જો આપણે એવું જ છે ને, થીટા વન એન વન, આ થીટા વન નીચેના માધ્યમમાં ઘટ માધ્યમમાં, અને પાતળાને એવું કહીશું એન ટુ. પણ આપણે અમન ના પડતી હોય તો એન ઘટ અને એન ખેંપટ આવું લખી દેવાનું, બહુ અમન ના પડતી હોય તો એન ઘટ સાઈન થીટા વન, એન પાતળું સાઈન થીટા ટુ, વન ને ટુ માં રાખેલું લાવે છેલ્લા, તો કિંમતો જ મૂકવાની હોય ને. એન ઘટ અહીંયા મૂકીશું અને એન ખેપટ અહીંયા મૂકીશ. સાઈન થીટા વન માં સાઈન સી લખીશ, કેમ કે જો આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ એંગલ ક્રાંતિ, આ ક્રાંતિ કોણ છે એની વાત ચાલે છે, સી તો લખીશ ને સાઈન સી. અને અહીંયા સાઈન થીટા ટુ માં સાઈન 90 લખીશ, કેમ કે બોલો બહાર વાળો ખૂણો કેટલો થયો 90 ડિગ્રી, બધાને ખબર છે, મોનિટર ને બી ખબર છેલ્લી પાટલી પર. તો એન ઘટ એન પાતળું સાઈન સી સાઈન 90, આમાં એન પાતળું વન લખી દે જનરલી, અને સાઈન 90 તો વન હોય જ જનરલી, તો ગુણાકાર વન આવે ને. એન ઘટ સાઈન સી બરાબર વન, તો ભાઈ સાઈન સી કેટલું થાય, સાઈન સી વન અપોન એન ઘટ, સાણ સી નહીં વે સાઈન સી. અને અત્યારે વાસણ નો ઘોડો યાદ આવે, આખો આખું સ્ટેન્ડ યાદ આવે, સાઈન સી બરાબર વન અપોન એન ઘટ. અને એમાં વન અપોન એન ઘટ એટલે જ બે પેલી કિંમત, પાણી માટે 1.33, કાચ હોય તો 1.5, સમજી ગયા ને, ઉપર વન છે એ હવાનો વક્રીભવનાંક. ખરેખર સૂત્ર આવું છે, એન પાતળું છેદમાં એન ઘટ. અને આવું જ થાય અમુક જણ ને, એવું સર આને એમ છતું કરી દે તો, ધારો કે કિરણો બહારથી અંદર આવે તો તો આ ઘટના જ પોસિબલ નહીં, કેમ કે ધારો કે આ પથ્થર આમ બહાર હોય હવામાં, તો વિચારો જસ્ટ એ કિરણો ઘટ માધ્યમમાં આવે તો આ ઘટના જ ના થાય. આમ બી તમે વિચારો અહીંયા એન ને એન પાતળું ઊંધું થતું કરો તો આ મેથની રીત સાચું નથી, કેમ કે સાઈન ની કિંમત એક કરતા મોટી હોતી નથી, ઘટ ઉપર ને પાતળું નાનું ઇમ્પોસિબલ, સમજ પડી. એટલે આ સૂત્રમાં પેલું તમે બદલી ના શકો, એન ઘટના જેટમાં એન પાતળું, કેમ કે સાઈન સી આઈ ગયો અને સાઈન ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ વન હોય, એનાથી વધારે ના હોય, સમજ પડી. એટલે વન થી મોટી કિંમત શક્ય નથી, તો ઉપર પાતળું જ આવે હંમેશા સાઈન વાળા સૂત્રમાં, ને નીચે ઘટ જ આવે. યાદ રાખવાની ટ્રીક આપું છું, આ રીતે જ યાદ રહે, વન અપોન એન પાતળું વન લખી દઈએ અને પછી ઘટ લખી દઈએ એન, આવડશે. તો સાઈન સી બરાબર વન બાય એન વાળું સૂત્ર પૂર્ણ આંતરિક પરાવર્તનની ચરમસીમા, પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયાથી હવે આગળ સ્ટાર્ટ થશે. આના કરતા મોટો ખૂણો હોય, એવા મોટા ખૂણે કિરણ આપતા હોય તો ગેરંટી થી પાછું જવું પડે, છૂટકોટ નહીં, બહાર જઈ જ ના શકે. બીજી ભાષામાં કહીએ તો, હવે નેક્સ્ટ ટાઈમ તમે ટ્રાય કરજો, માછલી ઘરમાં તમે આવા પતરા પતરા નીચે પડ્યા હોય, જોજો બધું છીપલા બીપલા ખાલી ખાલી મૂક્યા હોય, માછલીઓ બી હોય કેટલીક વખત, કેટલીક વખત માછલીઓ રાખે, કેટલીક વખત ના આવેલા ખાલી ખાલી પડી રહ્યું હોય. હવે જો તો અહીંયાથી આ પતરા ને ઉપરથી જોશો ને તો દેખાશે, અહીંયા દેખાશે આભાસી સ્થાન, આવું બધું શીખવાડ્યું મેં તમને, અહીંયા દેખાય, અહીંયાથી બી દેખાશે, અહીંયાથી બી દેખાશે, પણ બહુ દૂર જઈને જોશો તો પછી આ પથ્થર નહીં દેખાય. ટ્રાય કરજો, આમ ઉપરથી જોવાનો અને બે આમ સાઈડ પર ધીમે ધીમે જવાનું, આમ એ માછલી ઘર છે ને, પહેલા ઉપરથી પથ્થર જોવાનો પણ સ્લાઈડ ઉપર આવેલો દેખાશે, દેખાશે ટૂંકમાં કહેવાનો મતલબ. ભાઈ તમે જેમ જેમ વધારે ને વધારે દૂર જશો તો એ નહીં દેખાય, કેમ, કાચ એકદમ જ પરાવર્તક બની ગયો, હવે પેલો જે ખૂણો આવ્યો એ પેલો ગ્રેટર દેન સી થઈ ગયો, તમે અહીંયાથી જોશો તો તમને પથ્થર ના દેખાય, કેમ કે કિરણ જ બહાર નહીં આવતું, એ કિરણ અહીંયાથી અથડાઈને પાછું જઈ રહ્યું, એટલે તમને બહારથી જોતા એ કાચ દેખાય, એ પથ્થર દેખાય જ નહીં. ગમે તેટલું એક મોટું માછલી ઘર ધારી લો, લેન્થમાં લંબાઈમાં, પછી વિચારો ત્યાં પેલો પથ્થર જઈને જો ઉપરથી, પછી સાઈડ પર જઈને ધીમે ધીમે દૂર જતા જ આવે ને, તમને થોડા ટાઈમ બે દેખાતું બંધ થઈ જશે થોડા ડિસ્ટન્સ પર આવ્યા પછી, એનું કારણ આ છે, અવાજ પડી. એટલે અંદરથી આજ કિરણ પાછા બી વાળી શકાય, આમ તો અંદરથી જોતા પણ બહારનું જ દેખાશે, જો બહારથી જોતા અંદરનો આ પથ્થર ધીમે ધીમે દેખાતો બંધ થઈ જવાનો હોય, આપણે અહીંયાથી આમ દૂર જઈ રહ્યા છે, અને ભાઈ એક ખૂણો એવો આવશે ક્રાંતિ કોણ કરતા મોટો કે આપણને પછી એ વસ્તુ દેખાય જ નહીં, તો અંદરથી પણ બહાર એવું જ કંઈક થતું હશે. ચલો એની પછી ચર્ચા કરીએ, પહેલા આટલું તો સમજ પડી ને, આટલું તો આવડે કે નહીં, તો આને સમજવા માટે આપણે આવું કોઈ ઉદાહરણ લઈ શકીએ, પાણીમાં ઉપરથી પથ્થર જોઈએ ભાઈ, ક્રોસમાં જતા જતા જોવાનું, તો ચોક્કસ એક એંગલ એવો આવશે કે આપણને ધીમે ધીમે આ દેખાતું બંધ થવા માંડશે.
અને જે જગ્યાએ આમ બંધ થવાની તૈયારીમાં હોય એ ખૂણો એ જ હોય છે સી ક્રાંતિ કોણ. આવડશે? તો ક્રાંતિ કોણ વાળો ટોપિક એકદમ ઈઝી છે. હવે તમે થિયરી વાંચી લો તો દાખલા ગણાવો, પછી સિરિયસ થઈ જાઓ, એસએસજી માં દાખલ થઈ જાઓ સિરિયસ. હવે જો તળાવ ગમે તેટલું મોટું હોય, હા એટલે આ તળાવ નહીં, આ એનો પ્રોપર એક ભાગ છે. તળાવ ગમે તેટલું મોટું હોય પણ જ્યારે માછલી, માછલીને સ્માર્ટ ધારી લો, જ્યારે બહારની દુનિયાનું અવલોકન કરે છે તો એને ઉપરનો અમુક એરિયા દેખાય છે સરહદે કે પાણી ચોખ્ખું હોવું જોઈએ. પહેલા એ ક્લિયર કરી દો, પાણી ચોખ્ખું, સ્વિમિંગ પુલ વાળું બી ના ચાલે. હા, કેમ કે એમાં બી બાજુ એ લોકો નાખતા હોય ને અંદર ક્લોરીન નાખે કે આલ્કોહોલ નાખે, ક્લોરીન. ઓકે, હજો હવે જો મને એમ કે આલ્કોહોલ માછલી આમ વાંકી ચૂકી ના ચાલે, મને લખ્યા ખાધી ખાધી ચાલે, મને મને એવું લાગ્યું. હવે અહીંયાથી આ માછલી જયારે બહારની દુનિયાનું અવલોકન કરે તો એને અહીંયા રહેલું ઝાડ જસ્ટ દેખાય. ધારો કે કિનારો છે, કિનારો ધારી લઈએ, અથવા કોઈ બી વસ્તુ અહીંયા ધારી, આમ હવામાં ઉડતો કાગડો કે ગમે તે, અથવા પાણીમાં બેસવાની તૈયારી કરેલો બગલો, બગલો કાળો બગલો છો તમે, પણ બગલો છે જો એક પગ અદ્ધર છે, જો કાગડો લાગે છે ને હશે, હવે માવું છે આમ છે, શક્તિ કપૂર બી આવી શકે, આવું આવું છે એ ગમે તે આવી શકે. હવે જો તો અહીંયા આ માછલીને આ કાગડો જસ્ટ દેખાય, જસ્ટ દેખાય નો મતલબ સમજ પડે, આ ખૂણો ક્રાંતિ કોણ જેટલો હોય. આમ જે રીતે કિરણો અહીંયાથી આમ સપાટીને સમાંતર જતો, આ એક ખૂણો છે, પેલો ખૂણો, એના કરતા નાના ખૂણે કિરણો બહાર નીકળી જાય, આ બધા કિરણો બહાર નીકળી શકે છે. એંગલ બીજો ને વધારું ધીમે ધીમે, તો પેલો વક્રીભૂત કોણ પણ વધે, પણ આ કયો ખૂણો છે એક્ઝેક્ટ, પેલો ક્રાંતિ કોણ જેટલો. તો અહીંયા રહેલો એ બગલો કાગડો વોટ એવર ગમે તે હોય, માછલીને જસ્ટ દેખાય. જસ્ટ દેખાય નો મતલબ ખબર પડે, દેખાવાની અણી પર હોય, બંધ થવાની અણી પર હોય. કહેવાનો મતલબ બે માછલી હોય તો સરહદ બી મારે, બોલ બગલો છે મારી સરહદ, બીજી કે ના મન તો કશું દેખાતું જ નહીં. એટલે એવી કન્ડિશન આવી જાય, દેખ આની અંદર અહીંયા કશે કોઈ આમ આ એરિયામાં તો કમ્પ્લીટ દેખાય, તો આને કમ્પ્લીટ દેખાય, કેમ કે આ એના ઇલાકામાં આવી ગયું છે, એનો જે દ્રશ્યમાન એરિયા છે એની અંદર છે. આ કિરણો જો અંદરથી બહાર જઈ શકે છે તો બહારથી અંદર બી આવી શકે ને કિરણો, આ એ ઇલાકો છે. પણ પછી આનાથી દૂર હોય અહીંયા હોય તો બિલકુલ ના દેખાય, તો સરહદ જ ના મારે, બંને પૂછકે ને કે નહીં દેખાતો. એટલે પણ આ કિનારી બહુ વિચિત્ર છે. ધારી લો કે અહીંયા બધે જ કોઈ પણ જળચર વનસ્પતિ છે, કશું બી ઉગ્યું છે, તો આ બોર્ડર કઈ હોય ખબર છે? જસ્ટ દેખાય. હવે બોર્ડર કેમ લઉં છું, જેટલો ખૂણો આ બાજુ છે એટલો આ બાજુ બી હશે, એટલો બોર્ડર ની આગળ ને પાછળ બી હશે, શંકુ બનશે આખું. અને અહીંયાથી તમે જુઓ તો એ આખો એંગલ બધી સાઈડ સી જેટલો સરખો હોય, બોર્ડ ની આગળ પાછળ બધી સાઈડ હોય ને, આગળ પાછળ બી અહીંયા જેવો ખૂણો બને જેવો આગળની સાઈડ બી બને. એટલે મેં રાઉન્ડ શેપ દોરેલો, આની કિનારી પર આપણે વાળ કરી દઈએ, કેમ કે એની અંદરનો ભાગ માછલી માટે દ્રશ્યમાન છે અને એની બહાર વાળો ભાગ માછલીને દેખાવાનો નથી. તો તમને કેટલીક ક્વેશ્ચન ઉભું છે કે આ વિસ્તાર કે જે માછલી માટે દ્રશ્યમાન બને છે, વિસ્તારનું ક્ષેત્રફળ શોધો, અથવા આ વિસ્તારની ત્રિજ્યા શોધો, વ્યાસ શોધો, વોટ એવર. તમને ત્રિજ્યા બી પૂછી શકે, વ્યાસ બી પૂછી શકે, તો હું તમને શીખવાડું કઈ રીતે આર શોધવાનો હોય. તમને માછલીની ઊંડાઈ આપી દેશે એચ, તમને પાણીનો વક્રીભવનાંક બી આપી દેશે 1.33, અને હવાનો તો બધાને ખબર જ છે 1. તો માછલી માટે કેટલો વિસ્તાર દૃશ્યમાન બને, પહેલા પહેલા તો એક્ઝેક્ટ વર્તુળ હોય એ ખબર પડી. માછલી અહીંથી જોઈએ તો ઉપરનો આટલો વર્તુળાકાર જેને દૃશ્યમાન બને, બહારનું એ જોઈ શકે. કહેવાનો મતલબ ઉપર ઉડતો ઉડતો કાગડો અહીંયા આવે, અહીંયા બી દેખાય. છતું ને ઊંધું બંને સાચું છે, આપણે બહારથી જોઈએ છે તો માછલી દેખાય છે ને અહીંયાથી, તો ભાઈ માછલીને બી આપણી આંખ દેખાય અંદરથી. સમજ પડી? કિરણોને મૂળ માર્ગે પાછા પણ વાળી શકાય છે ને, ઓપ્ટિક્સનો નિયમ. પણ પછી એ કાગડો ઉડતો ઉડતો અહીંયા જતો રહે તો પછી એને દેખાતું બંધ થઈ જાય, પછી એ કાગડો એને નહીં દેખાય, એના ઇલાકાની બહાર નીકળી ગયો આ એરિયાની. તો
આ ક્ષેત્રફળ અથવા આ ત્રિજ્યા અથવા વ્યાસ શોધવો હોય તો શું કરવાનું? નિયમ બહુ સિમ્પલ છે, માછલીની ઊંડાઈ ખબર હોવી જોઈએ, એના પરથી તમને આ રેડિયસ એટલે કે ત્રિજ્યા મળી જાય. વર્તુળ જે આખું દ્રશ્યમાન વર્તુળ એની ત્રિજ્યા શોધવા માટે સૌથી પહેલા મને કહો આ કર્ણ કેટલો થાય? આ એચ હોય અને આર હોય તો રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોય ને. હવે આપણે ખૂણો સી એની વાત કરી, હમણાં જ આપણે થિયરીમાં શીખ્યા સાઇન સી વન અપોન એન, પાતળું વન ને ઘટ એન 1.33. પણ સાઇન સી તો આકૃતિ પરથી બી મળે છે, આકૃતિ પરથી આ સી હોય તો આ વાઘ હોય, આ બી સી જ હોય ને, આ બંને હરકારકા જોઈએ ને, યુગ્મ કોણ આ બંને ખૂણા હરકા જોઈએ ને, સ્વાભાવિક છે. એની સામેની બાજુ આર અને કર્ણ રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થાય, તો સાઇન સી ની કિંમત આકૃતિ પરથી કેટલી થાય છે? આર ના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આના પરથી આર ને પિક્ચર નો હીરો બનાવાય ને, બંને બાજુ વર્ક કરી દઈએ, આર સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર બરાબર 1/n² બંને બાજુ વર્ક લેતા. હવે આર સ્ક્વેર એન સ્ક્વેર બરાબર ચોકડી ગુણાકાર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર, તો પછી આર સ્ક્વેર કોમન એન સ્ક્વેર માઇનસ 1 બરાબર એચ સ્ક્વેર ચાલે. અને આમ લાયા એન સ્ક્વેર માઇનસ 1, તો આર બરાબર એચ ના છેદમાં અંડર રૂટ એન સ્ક્વેર માઇનસ 1. આ ત્રિજ્યા હોય. આસ પૂછે તો બે વડે ગુણી નાખવાનું બંને બાજુ. ક્ષેત્રફળ પૂછે તો પાઈ આર સ્ક્વેર કરી દેવાનું. આવડે ને એવું બધું? તો હું ક્ષેત્રફળ વાળું સમજાવી દઉં છું, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્ષેત્રફળ પૂછાય છે કેટલી વાર, કે કેટલા વિસ્તારને માછલી જોઈ શકે દ્રશ્યમાન બને, તો આ વર્તુળનું ક્ષેત્રફળ લખી દેવાનું પાઈ આર સ્ક્વેર, એમાં આર સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર ના છેદમાં એન સ્ક્વેર માઇનસ 1. આ જવાબ લા જવાબ. તો આ મેં એકચ્યુઅલી બહાર પ્રશ્ન શીખવાડ્યો અને તમને આવડી જાય એવો છે. બહાર થી અંદર દેખાય તો અંદર થી બહાર બી દેખાય, નિયમો બંને લાગુ પડે છે. કેટલાક લોકોને એવું થશે આ કિરણ નું થાય, આમ આ કિરણ થોડું આવું કે અંદર આવે સ્નેલ ના નિયમ મુજબ, તો ના અંદર આવે પણ ટેન્સ ટુ હોય ને તો એ અંદર આવ્યું કહેવાય. ટેન્સ ટુ એક્ઝેક્ટ 90 ના ખૂણે કિરણ આપાત થાય તો એ સપાટી પર જ જતું રહે, પણ ટેન્સ ટુ 90 હોય 89 ડિગ્રી સમથિંગ મિનિટ આમ, તો પાછું અંદર આવી શકે, સ્નેલ નો નિયમ પાછો લાગે. એટલે ટેન્સ ટુ માટે આ નિયમ સાચો છે, એક્ઝેક્ટ નહીં. બાકી કેટલા હવે સપાટી પર જ આવતું હોય તો સપાટી પર જ જતું રહે ને ભાઈ સીધું સીધું, પણ ટેન્સ ટુ હોય ને 89 ડિગ્રી 56 મિનિટ, 89 ડિગ્રી 58 મિનિટ એવું કઈક હોય, 90 ડિગ્રી થવાની અણી પર આપાત કોણ 90 ડિગ્રી લઈ લઈએ અથવા આશરે 89 ડિગ્રી 58 મિનિટ, તો પાછું એ કિરણ અંદર આવી શકે, તો સ્નેલ નો નિયમ કમ્પ્લીટ લાગે, સમજ પડી? એટલે ટેન્સ ટુ છે, આ પરફેક્ટ ના હોય, આની બાઉન્ડ્રી બહુ પરફેક્ટ ના હોય, આશરે આમ થોડી ઝાંખી હોય, પણ કહેવાનો મતલબ આ ટાઈપનો નિયમ લગાવી શકાય. આવડશે બધાને? તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે રહેલી છે. કિનારો અને માછલી કિનારાથી, કિનારો એટલે અહીંયા બી આવે, અંદર બી કિનારો જોઈએ, અહીંયા પાણીમાં ડૂબેલો કિનારો, એનાથી કેટલી દૂર છે? એટલે આ આર કેટલો હોય? 6.3. હમણાં સમજો, સમજાવું જો આખું જો. જો તે કિનારા પરના જળને જસ્ટ જોઈ શકતી હોય છે ને, માછલી બી અંદર ગાશે, જસ્ટ જળ જળ જસ્ટ જળ, એને એને આ જળ જસ્ટ દેખાશે, એટલે તો એવું જ ગાય ને, પછી હવે એને જળ દેખાય છે, એને ચીલ કૌવા થોડા દેખાતા હશે, નહીં તો જસ્ટ ચીલ ગાય. તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે છે, એટલે આર 6.3 મીટર છે, અને જળને જસ્ટ જોઈ શકતી હોય તો તળાવમાં એની ઊંડાઈ કેટલી હોય? નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ કે હાઉ મચ ઊંડાઈ, ડેપ્થ, ડેપ્થ કેટલી છે? તો ડેપ્થ શોધવા માટે તમારે શું કરવાનું? આ સાઇન સી વાળું સૂત્ર લગાવવાનું ને, સાઇન સી, સાઇન સી બરાબર 1/n, સાઇન સી બરાબર આર ના છેદમાં બબ્બે સાઇન સી લા, એક 1/n બીજો આર ના છેદમાં રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર, દોનો કો લગાડાલા લાઈફ જીંગાલા. હવે એચ શોધવાનો છે, આર ખબર છે, એન પણ ખબર છે, તો દાખલો ઈઝી થઈ ગયો ને, એટલે મેં તમને આ સૂત્ર સમજાવી દીધું. આગળનું એક્સ્ટ્રા બી સમજાવી દીધું કે જે ડબલી માં તમને આવું બધું બી કામ લાગે, કે પેલું ક્ષેત્રફળ કેટલું દેખાશે, એ થોડું એડવાન્સ, કેમ કે આ બાજુ જો જળ એને એટલે ઉધી દેખાય તો આ બાજુ બી એટલે ઉધી એક જળ દેખાય ને, જસ્ટ એવું બધી સાઈડ જસ્ટ જળ દેખાય ને, બધી બાજુ માછલી ગોલ ગોલ ફરતી ફરતી ગાય ને, જસ્ટ જળ જળ જસ્ટ. તો આ પ્રમાણે તમે સમજી શકો, એટલે હવે તમને એમસીક્યુ નું ઇમ્પોર્ટન્સ ખબર પડી ગઈ ને, હવે આ તો લલ્લુ જેવો લાગશે તમને, કેમ કે તમને એના કરતા એડવાન્સ બધું બહુ સમજાવી દીધું મેં આગળ. તો ચલો સ્ટાર્ટ કરી, આકૃતિ દોરીએ, લખો. અને માછલી આ કિનારા પર, કિનારો એટલે જો આમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ આ થઈ જાય,
અમારા આવું થઈ જાય કે લેવાય, જાળતી માછલી નું અંતર કિનારા થી આમ માપી લે છે કેટલા લોકો, પણ કિનારો તો અહીંયા બી ઊંડે સુધી હોય, કિનારો એટલે આમ આડું અંતર માપવાનું હોય, બાકી કેટલા ને એવું થાય કે કર્ણ 6.3 મીટર આપ્યો છે, એવું થઈ જાય મિસ અન્ડરસ્ટેન્ડિંગ થાય ને, કેમ કે કિનારા થી માછલી નું અંતર, પણ કિનારો તો અહીંયા અંદર સુધી હોયલા, હજો આ બધું કિનારો છે, અહીંયા અંદર બી ઘસુક તો હોય ને ત્યાં સુધી, નહીં તો ત્યાંથી પાણી ઘૂસી ના જાય, એટલે સમજી ગયો, કિનારો છે કે અહીંયા સુધી હોય તો આ અંતર આપ્યું તમને 6.3 મીટર, નાનામાં નાનું અંતર એવું, તો ઉપરનું આ અંતર પણ 6.3 મીટર થઈ જાય, પણ હોદવાનું છે માછલીની ઊંચાઈ, ઓકે ઉપર થોડી ઉડવાની છે, એટલી બી ટેલેન્ટેડ ના હોય માછલી, હવે તમને યાદ આવી ગયો છે ને, એ તો ઉડતી હોય પાછી, તમને એવું થશે એ તો થોડી વાર માટે બહાર આવેલા એટલે નહીં ગણવાનો, પાછી અંદર જાય તારે જ ગણવાનો, તો તો એચ શોધી નાખે, સૌથી પહેલા લખો આકૃતિ પરથી સાઈન સી બરાબર, આકૃતિ પરથી સાઈન સી બરાબર સામેની બાજુ ડાયરેક્ટ જ બધું લખવાનું હોય, આર અને આર કહી દઈએ, અને પછી સીધું આર આપ આર, આર ના છેદમાં અંડરરૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, સમીકરણ એક, આકૃતિમાં બધું બતાવી દેવાનું ડાયરેક્ટ, પછી એના માટે જગ્યા નહીં બગાડવાની બધી, કે પાયથાગોરસ મુજબ એ બધું લખવાનું ના હોય, તને એવું લાગ્યું એના લાંબા પગ છે મેં પગે લાગવા આવ્યો અહીંયા, આ બેન પડેલી એટલી બી બુઝુર્ગ નહીં કહીએ, જો ને કરા આ લોકોને એમ કે સર 11 રૂપિયા લેવાય પગે લાગે, તું ભાગી જ લાવે દિવસ કેજો, હમણાં નહીં રોજે લઈને જ આવે છે, આમ ટીંગાઈને ભરતી નહીં, સમીકરણ એક, તો લેડીઝ પર્સ કેવું હોય, તું વોલેટ જેવું ખિસ્સામાં રાખીને ભરે, હવે સાઈન સી બરાબર 1/n, સમીકરણ બે, બસ તમે હશો નહીં, પેન પડી ગયેલી વાતને બહુ લંબાવો નહીં, સમીકરણ એક અને બે આંકડા મૂકી એન 1.33, આર 6.3, જોઈએ ઊંડાઈ ગહેરાઈ, ગહેરે પાણી કી મછલી હું રાજા, ગાઢ ગાઢ દરિયા મેં ઘૂમી હું મેં અર્શ કિયા ધેરફોર, આનો વર્ક કર દો, ગહેરાઈ શોધો, આ લોકો કેમ હશે, આ લોકો બહુ ટીવી જોતા લાગે, હવે પાછો દિલીપ તો વિચારતો હશે સાલુ કશે આવડેલું આવડેલું લાગે, સુજનને ખબર પડી કે સુજન વધારે ટીવી જોવે, આપણને એમ કે વાંચી વાંચી નંબર લાવ્યો છે, હવે આમ આમે આમ ગુણાકાર ચાલુ કરી દો બમ બમાઈને અને એચ હોદી ના હો, દિલીપ યાદ આવ્યું આઈ જીકની જમેલી, નહીં યાદ આવ્યું હજુ, એવું બતાવવા જાય છે કે સર મેં તો બહુ ડાયો છોકરો છું, મેં તો એક આયન હજુ સુધી જોયું જ નહીં, મોનિટર તું કંટ્રોલમાં રાખલા પેલા લોકોને, આ 6.3 નો વર્ક મને નહીં ખબર, તમે હવે જાતે બધું ગણી નાખો પણ ગહેરાઈ શોધી નાખો, હે ડાયરેક્ટ પેલું આમ સરખાઈ ને છેલ્લું ને એન સ્ક્વેર માઇનસ વન, ચાલે ચાલે, આંતરિક પરાવર્તનના ઉદાહરણો તમે જોયા જ વ્યવહારમાં.
બધા આંતરિક પરાવર્તનના ઉદાહરણો. આટ હીરો જોરદાર, હીરો જળહળતો દેખાય. અલા એમાં ભી હશે ચાલો, પિક્ચર નો હીરો ભી દેખાય જળહળતો, એ લોકો મેકઅપ કરે. હવે આને મોગલીમાં હું જળહળતું દેખાયું. એ બધાને ખબર છે, લાવે જંગલ જંગલ બધા ચલાવે. પણ ઓલા પિક્ચરના હીરો અને આપણા વ્યવહાર ને સખત હોય. પિક્ચરના હીરો બી બહુ સ્ટીલ બોડી હોય, હાઈટ બોડીમાં કશું ના હોય, પણ આમ એક જ ધક્કો મારે ઝૂપ ઝૂપ કઈ પહોંચાડ દે. બંને ઉષ્માન અને વિદ્યુતના અવાહક હોય, બંનેને કરંટ ના લાગે. પેલા પિક્ચરના હીરોને બી એ આગમાંથી બી જતો રહે તો બી કશું ના થાય. એટલે સાબિત થાય કે પિક્ચરના હીરો પણ ઉષ્માના અવાહક છે. ખાસ સાઉથના હીરો વિદ્યુતના અવાહક, ઉષ્માના અવાહક. અને આપણો આ હીરો પણ એવો જ હોય, સેમ બંધારણ પણ બંનેનું સખત હોય, સોલિડ. તો એ બધું સાઈડ પર જવા દો. હીરો જળહળતો બી દેખાય, મેકઅપ કરે ને પેલો. અને આ જે હીરો છે એ નેચરલ, નેચરલ બ્યુટી. સૌથી પહેલા એવું કેમ સમજાવો, આ સૂત્ર હીરાને જળહળતું બનાવે છે. હીરામાં આવું સૂત્ર તો વંચાતું નહીં, હીરાની અંદર એનો ઉજ નાનો હોય છે. આશરે કદાચ 24 ડિગ્રી સમથિંગ મિનિટ, 24.41. હવે જો એનું કારણ શું, હીરાનો વક્રી ભવનાંક ખૂબ મોટો હોય છે, એ 2.42 હોય છે. એટલે આ બંને હવે તમે ચેક કરી શકો જાતે, સાયન્સ સી બરાબર 1/n મુજબ હવે તમે ચેક કરી શકો. એ અઘરો વિષય નથી લાવે, એ તો અહીંયા n ની કિંમત 2.42 મૂકો. ધારો કે હું ભૂલી ગયો સી, મને ખાલી એની યાદ છે, મળી જાય. અહીંયા 1/2.42 મૂકી દેવાનો, પછી સાઈન સી પાછળ જોઈ લેવાનો. નેચરલ સાઈનમાં સાઈન સી બરાબર પોઈન્ટ સમથિંગ જે આવે, સી બરાબર સાઈન ઇન્વર્સ. અને નેચરલ સાઈનની ચોપડી તો કાપલી કરવા આપે ને આપણને એક્ઝામમાં બી, એ લોકો અમેરી જાડે કાપલ્યો. એટલે એ પેલી કાપલી ના હોય, એ લીગલ કાપલી હોય, કેમ કે આવી બધી કિંમતો બધાને મોડે ના હોય, એટલે એ લોકો રાખે નેચરલ સાઈન, નેચરલ ટેન્જન્ટ. બોર્ડની એક્ઝામમાં બી આપે, તમે 10માની ગડ્ડા બી લાયા હશો એટલે તમને ખબર હશે. તો સાઈન ઇન્વર્સ, હવે આ જુઓ ને તો તમને પેલો જ આંકડો મળે, 24.41 ડિગ્રી. ખબર પડે, આ જ કિંમત મળે, પણ એ પોઈન્ટમાં ના મળે, એ ડિગ્રી ને મિનિટમાં મળશે. એ હવે મને યાદ નહીં અત્યારે કેટલું મળે છે, પણ તમે કહેતા હોય તો આપણે જોઈએ. ચલો મને વાંધો નહીં, જોઉં જોઈએ. ચાલો ચાલો, રાહુલ કહે છે જોઈ નાખીએ. સૌથી પહેલા મને ભાગાકાર કહો, 1/2 કેટલો થાય, 0.4132. ઓકે, હવે નેચરલ સાઈન રાહુલ જ કરશે, કેમ કે એને કીધું ને બીજા બધા એન્જોય કરો ઉભા રહો હમણાં. 0.31 41 32 નેચરલ સાઈન, કઈ બીજું ના જોઈ લેતો ભાજો. 41 32 24 ડિગ્રી, અને એ તો મને ખબર જ છે 24 ડિગ્રી તો આવશે. તું મિનિટ બોલ ને, 24 ડિગ્રી કમ્પ્લીટ. ઉપર મિનિટ કેટલી, 24 ડિગ્રી ને 24 મિનિટ ને, એવું કહું છું 24 ડિગ્રી ને 24 મિનિટ કરીને પાછળ. મને તો એમ કે તું 24 ડિગ્રી જ કે છે. ઓકે, તો હવે સાંભળ, મેં સાબિત કરી દઉં ને, આ મિનિટ ને પણ ડિગ્રીમાં ફેરવવાનું હોય, પોઈન્ટમાં છે. તો 24 વત્તા 24 ભાગ્યા 60, તો 24 વત્તા હવે આ 0.4 આવશે, તો થઈ ગયું ને 24.4 ડિગ્રી, 24.41 ડિગ્રી આશરે. ખબર પડી, એટલે આ કઈ અઘરું ના કહેવાયેલા, આ તો આવડી જાય કોઈને બી. મેનું છે હીરો કેમ જળહળતો દેખાય એનું હવે કારણ સમજીએ. એક તો હીરાનો ક્રાંતિ કોણ છે, ધારો કે આ હીરાની કોઈ સપાટી છે, અહીંયા એક આશરે ખાલી ખાલી લંબ દોરીએ. પ્રકાશના કિરણો ઝુંડમાં ને ઝુંડમાં હોય, બધા બહુ હોય, અને આમ અથડાતા હોય. હવે જરાક ધ્યાનથી જોજો, આ 90 ડિગ્રી ના બે સરખા, આ 90 ડિગ્રી જેના બે સરખા પાછરા કરીએ 45 ડિગ્રી થાય. પણ હીરાનો ક્રાંતિ કોણ તો 45 થી બી અડધો છે ને, એટલે આશરે બહુ જ નાનો છે આમ.
હવે આનો ફાયદો શું થાય ખબર? મોટા ભાગના જે કિરણો હોય ને એના કરતા મોટા ખૂણે જ અથડાશે ગેરંટી થી. હવે આ બ્લેક કિરણોને જુઓ, આ બધા કિરણો 24 કરતા મોટા ખૂણે, સંભાવના કોની વધી જાય? 24 કરતા મોટા ખૂણે અથડાતા કિરણોની. કેમ કે 24 કરતા નાના ખૂણે અથડાતા કિરણોની સંભાવના આટલી જ હોય, આટલા જ ભાગમાં હોય. એના કરતા અહીંયાથી જતા કિરણોની સંભાવના વધી જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તનની સંભાવના બી વધી ગઈ ને. કેમ કે 24 કરતા મોટા ખૂણે જે કિરણો થયું એને તો પાછું જવું પડે હીરાની અંદર, એ તો બહાર નીકળી શકતું નથી. હા, 24 કરતા નાના ખૂણે જે જાય એ બહાર નીકળી શકે, પણ એની સંભાવના બહુ ઓછી છે. કેમ કે એંગલ બહુ નાનો છે, સમજ પડી? સી બહુ નાનો છે, 24 પોઈન્ટ સમથિંગ ડિગ્રી. હું તમને આઈડિયલી કહું તો 45 ડિગ્રી થી બે સરખા ભાગ થાય. સંભાવના સરખી ક્યારે હોય? જો ક્રાંતિ કોણ એક્ઝેક્ટ 45 હોય તો. તો 45 એટલે 50% કિરણો અહીંયાથી જાય નાના ખૂણે, 50% કિરણો મોટા ખૂણે જાય, 50% પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને બાકીના 50% લીક થઈ જાય. પણ આ તો ખાસો બધો નાનો ક્રાંતિ કોણ છે, એટલે શું થાય? 90-24 આ ખૂણે જતા કિરણોની સંભાવના વધી જાય. 90-24 કેટલા થાય? બાકીનો આ ખૂણો કેટલો મોટો થશે? 10 માંથી 4 જાય તો 66 ડિગ્રી. આ બહુ મોટો ખૂણો, તો સંભાવના 66 વાળાની વધી જાય ને. મોટા ભાગના કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન પામે ને પાછું. હીરાને પહેલેથી આ લોકોએ ઘસેલો હોય. હીરા ઘસવાના કારખાના નામ આપડ્યું છે સુરતમાં, જે બહુ મોટી એની એ ચાલે છે બિઝનેસ. તો ત્યાં એ લોકોએ હીરાને વ્યવસ્થિત ઘસીને એવા રાખ્યા જ હોય કે પાછું કિરણ અહીંયા અથડાય તો ફરી વાર ગ્રેટર દેન સી ખૂણે જ અથડાય. એટલે તો હીરાને ઘસવાના હોય છે. એનાથી એક તો નંબર એક પોલિશ કરે બી હીરા મળે વ્યવસ્થિત, અને નંબર બે પૂર્ણ આંતરિક પરાવર્તનની સંભાવના વધે ને એવી રીતે લોકોને ટ્રેનિંગ આપે હીરા ઘસવાની, કે એને કઈ રીતે કેવો શેપ આપવાનો, જેથી કરીને આ કિરણ હવે અથડાય જ કરશે અંદર. એ કોઈ પણ સપાટી પર અથડાશે તો ગ્રેટર દેન સી ખૂણે જ અથડાશે અને આ કિરણ બહાર નહીં આવે, આ કિરણ અંદર જ ભટકતું રહેશે. હા, અમુક સંભાવના હોય બહાર આવવાની, પણ બહુ ઓછી હોય. એટલે હીરો અંધારામાં પણ ઝળહળતો દેખાય છે, એનું કારણ અંદરના પ્રકાશના કિરણો, જેમાંથી બહુ ઓછા આપણી આંખ પર આવે એને લીધે આપણને હીરો થોડો ઝળહળતો દેખાય. પણ કહેવાનો મતલબ મોટા ભાગના કિરણો અંદર જળવાઈ રહે અને ધીમે 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 લીક થાય. પછી ધીમે ધીમે એટલે થોડી વાર લાગે લીક થતા, ત્યાં સુધી આપણને ઝળહળતો દેખાય. સમજ પડી? હીરો અંધારામાં પણ ઝળહળે છે, એનું કારણ છે આ 65% જે કિરણો છે એ પાછા કશે અથડાશે તો એમની પૂર્ણ આંતરિક પરાવર્તનની સંભાવના પાછી વધારે હશે. પછી એ પાછા અથડાશે તો ફરી વાર એમની સંભાવના પાછી વધારે, થોડો થોડો પ્રકાશ લીક થાય અને એને લીધે આપણને હીરો અંધારામાં પણ ઝળહળતો દેખાય. તો પૂર્ણ આંતરિક પરાવર્તન, બધાને સમજ પડી ગઈ? હીરો ઝળહળતો દેખાય છે એનું કારણ આ, એનો ક્રાંતિ કોણ બહુ જ નાનો છે, 24.41 ડિગ્રી છે. આ બહુ જ નાનો કહેવાય. આના કરતા નાના ખૂણા વાળા કિરણો જ બહાર નીકળી શકે અને મોટે ભાગે કિરણોની સંભાવના આના કરતા મોટા ખૂણે અથડાવાની વધારે છે. હીરાને શેપ એવો આપી દીધેલો છે એટલે પછી આના કરતા મોટા ખૂણે જ કિરણો અથડાયા કરે, અંદર જળવાઈ રહે. તો હીરો ઝળહળતો દેખાવાનું કારણ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. વક્રી ભવનની જ ચરમ સીમા છે પૂર્ણ આંતરિક પરાવર્તન. યાદ રાખજો, વક્રી ભવન થતું અટકી જાય, દરગાહ કિરણ બહાર ગયું પણ એના કરતા મોટા ખૂણે હજુ બહાર ગયું અને પછી એ અટકી જાય, સપાટીને વળગીને જાય, પછી સ્ટાર્ટ થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. એમાં 100% ઉર્જા જળવાઈ રહે છે. આ અરીસા જેવું નથી, અરીસામાં પ્રકાશને જબરજસ્તી અથડાઈને પાછું આવવું પડે, આમાં એ બહાર નથી જઈ શકતું એટલે પાછું આવે છે. બાકી આ માધ્યમ હજુ પણ પારદર્શક છે, એવું ના મતા કે અહીંયા કલર મારી દીધો હશે આટલા ભાગમાં. આ માધ્યમ અરીસા જેવું નથી, છતાં પણ અરીસાની જેમ વર્તે છે. એટલે સૌથી મોટો પ્લસ પોઈન્ટ આનો એ છે, આમાં ઉર્જાનો વ્યય નથી થતો. પૂર્ણ આંતરિક પરાવર્તન શબ્દ કેમ વાપરે છે? પરાવર્તન ને પૂર્ણ આંતરિક પરાવર્તન બંનેમાં બહુ મોટો ફરક છે. પરાવર્તન કિરણ અથડાય ને તો પાછું આવે ને તો થાકેલું થાકેલું આવે, ઉર્જા આપી દે સપાટીને, સુકસાઈ જાય. આમાં ઉર્જા 100-100% પાછી આવે. એ પ્રકાશનું કિરણ એઝ ઇટ ઇઝ એવું ને એવું જ પાછું આવે. ઉર્જા આમાં બહુ મહત્તમ જળવાઈ રહેલી હોય, લગભગ 100-100% ઉર્જા એમાં જળવાઈ રહેલી હોય, એટલે તો એને કહેવાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. સાદા પરાવર્તન કરતા આ બહુ મહત્વનું છે. આપણી આ ટ્યુબલાઇટ પ્રકાશ આટલે સુધી હશે, સ્ટોર રૂમ ખોલીશું તો અડધું સુધી જશે, થોડે સુધી, કેમ કે પરાવર્તન પામતો પામતો જાય છે, એ બહુ દૂર નહીં જઈ શકે. પણ જો પૂર્ણ આંતરિક પરાવર્તન પામતો પામતો જાય ને તો એ કેટલા કિલોમીટર દૂર જઈ શકે, સેંકડો કિલોમીટર દૂર જઈ શકે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. પરાવર્તનમાં એ અથડાઈને પોતાની ગુમાવવા માંડે છે, પૂર્ણ આંતરિક પરાવર્તનમાં નહીં. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં એને જવું છે બહાર, પણ બહાર જઈ શકતું નથી એટલે પાછું આવે છે.
કોઈ જગ્યાએ એમ નક્કર જગ્યાએ અથડાઈને પાછું નથી આવતું, એ વક્રપવનની ચરમસીમાને વટાવી ગયો છે એટલે એ પાછું આવે છે. સમજ પડી? એટલે બંને વચ્ચે આ મેજર ડિફરન્સ છે, તમને ધીમે ધીમે ખ્યાલ આવશે. નિયમ સેમ છે કે આખો બરાબર પખો આમાં બી હોય, પણ સપાટી અરીસાની જેમ વર્તે છે, અરીસો તો નથી જ, યાદ રાખજો. તો પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ આવડે. હવે એક બીજો ઉપયોગ તમને દસમા ધોરણમાં બી આવી ગયેલો, મિરેજ, મૃગજળ, મરીચિકા, એ બધા બહુ નામ છે ગુજરાતી સાહિત્યકારોનો ફેવરેટ ટોપિક. એ લોકોને આ ટોપિક બહુ ગમે. કેટલાય લેખકો હશે જેમને મૃગજળ પર લખેલું છે. મૃગજળ, આભાસી જળ, શું છે મૃગજળની ઘટના? ધારો કે કોઈ કાપલાથી છૂટું પડી ગયું રણ પ્રદેશમાં, એનો ઓટ લઈને નીકળ્યો છે, છૂટો પડી ગયો બીજા બધાથી, ચેતન છૂટો પડી ગયો કાપલાથી, મને વાંધો નહીં ધાર રાખો, તો ઊંટ તો આપેલું જ છે ને તને, ઘરો છે ને યાર રણ પ્રદેશમાં તને એક ઊંટ આપી રાખ્યું છે, તું વિચાર તો કર કેટલી મોટી ફેસિલિટી છે. અહીંયા તને બાઇક આપે તો બી ના ચાલે, તને ઊંટ આપ્યું છે, વિચાર કર. અહીંયા તો એવું કે મને હયાભૂસા આપો તો ના ચાલે, કેમ કે ઊંટ જેવી ક્વોલિટી કોઈની પાસે નથી. રણ પ્રદેશ માટે બેસ્ટ અનુકૂલન એને સાધ્યા છે અને તને ઊંટ આપેલું છે, હેલિકોપ્ટર આપ્યું એવું રણ પ્રદેશમાં, ધક્કો મારવું પડે એવું, આવું હશે જળ નાળિયેરી ના આવે ગુજરાતી કરવાની એમ, પરંતુ નદી કિનારે નાળિયેરી રણમાં ના હોય. ખજૂરી, સમજી ગયા, આ લોકો લાગે ખંજવાળી છે બહુ. ચલો નાળિયેર હવે કોઈ બોલ્યું તો ઉગાડ દઈએ ખાલી ખાલી, એની આત્માને શાંતિ થાય. હવે જો હે ખજૂરી પર નાળિયેર ઉગ્યા તને વાંધો છે? મેં પહેલી વ્યક્તિ ચોંટાડ્યા છે ઉપર જઈને, મારે પ્રૂવ કરું તું, મેં કરી દીધું કે ભાઈ ઉપર નાળિયેર છે. હવે આપણો દિવસ દરમિયાન અહીંયા બધી રેતી હશે, હાડો બનાવો તો કુકર લઈને આવજો, એક એક લઈ જજો, રેતી હશે બધી. હવે અહીંયાથી અહીંયાથી પ્રકાશના કિરણો આવશે, પણ દિવસ દરમિયાન આ જમીન બહુ તપેલી હોય, તપી ગઈ હોય બરાબરની, આ હવા ગરમ થઈ જાય, ગરમ હવા હલકી હોય, યાદ રાખજો, એનો વક્રીભવનાંક ઓછો હોય. હવા હવામાં બી ફેર હોય, હવા હવામાં પણ આ વક્રીભવનાંક નાનો હશે, અને પેલું ઉપર હવા થોડી ઠંડી હોય, આની કમ્પેરિઝનમાં તો ઠંડી જ હશે ને, કેમ ઉપર ફ્રીજ મૂક્યું ના, પણ આ ગરમ હવા સીધી માટીના સંપર્કમાં છે, રેતીના સંપર્કમાં, પેલી ઉપર તો એ ઠંડી હશે, એનો વક્રીભવનાંક વધુ હોય. હવે ટોચ પરથી વધારે વક્રીભવનાંક પાસેથી કિરણો ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે, એટલે લંબથી દૂર જાય. જો અહીંયા આ થોડું પહેલા સ્લો મોશનમાં સમજી લો, આ બધું થોડું ભાસ દોર્યું પણ સ્લો મોશનમાં હવે ફરી બતાવું છું. આ કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે, નીચે તો થોડું પાતળું માધ્યમ હોય ને, તો અહીંયાથી આપાત કોણ કરતા વક્રીભૂત કોણ સ્લાઇટ મોટો બને, એ લંબથી સ્લાઇટ દૂર જાય, પછી ફરી અહીંયા જે ખૂણો એના કરતા બાજુ સ્લાઇટ દૂર જાય, એવું સળંગ હોય સતત ધીમે ધીમે ધીમે. એક વખત આ ખૂણો ગ્રેટર દેન સી બની જવો જોઈએ, બસ જો આ ખૂણો ગ્રેટર દેન સી બની જાય, ધારો કે અહીંયા નહીં, ચલો અહીંયા બન્યો, તમને એવું લાગે જો ખૂણો ધીમે ધીમે આ વધી રહ્યો, આખી આકૃતિને ઊંધી થઈને જુઓ ને, તો તમને પેલી આકૃતિ યાદ આવશે હમણાં જે બતાવીને, ખૂણો અહીંયા વધી રહ્યો જાના કરતા, આ મોટો એના કરતા, આ ખૂણો ધારો કે બની ગયો ગ્રેટર દેન સી, તો હવે શું થાય, આ કિરણને પાછું ઉપર આવવું પડે, પૂર્ણ આંતરિક પરાવર્ત, એ નીચે પાતળા માધ્યમમાં હવે ના જઈ શકે, કેમ કે વક્રીભવનની ચરમસીમાને એને વટાવી દીધી, ખૂણો વધતા વધતા પેલો 90 ડિગ્રીથી બી મોટો થઈ ગયો હશે, ગ્રેટર દેન 90 ડિગ્રી, એટલે પછી એનું થવા માંડે પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે જ્યાં અહીંયા રસ્તામાં ધારો કે કોણ હતું, ચેતન હતો, ચેતન છૂટો પડી ગયો, એની આંખ આવી, એટલે આંખ એને આવી ગઈ છે, પણ એની આંખ પર પડ્યું તો થાય શું, એને આ કિરણ આભાસી અહીંયા દેખાય, એટલે એને વસ્તુ ખાસી નીચે જતી હતી, આશરે આટલી બધી નહીં વાળતા, છેદમ તોડવા આમ નીચો નમ છે, એટલે લેમ્પ સેટ કરવા માટે, તો આશરે અહીંયા પ્રતિબિંબ દેખાય, જે વસ્તુ ઉપર છે એનું પ્રતિબિંબ એને અહીંયા દેખાય, એમ હાઉ વેરી સ્ટ્રેન્જ. કોઈની જવાબ પાસે જવાબની એક્સપેક્ટેશન રાખવાની નહીં, જાતે જ બોલી દેવાનું, હાઉ વેરી.
હાઉ વેરી સ્ટ્રેન્જ. હવે જો એનો મતલબ ઝાડ છતું છે પણ એનું પ્રતિબિંબ ઊંધું દેખાય છે. તો અહીંયા અવલોકન કારણે શું લાગે કે ઝાડનું અહીંયા એક પ્રતિબિંબ મળે, એનો મતલબ આગળ કશું પાણી જેવું છે. મૃગ જળ એનું નામ કઈ રીતે પડ્યું એની વાત છે. કેમ કે જનરલી પ્રતિબિંબ એમાં પડે, પાણીમાં જ પડે ને, તમને વસ્તુ બી દેખાતી હોય, નીચેનું પ્રતિબિંબ બી એવું કમ્પ્લીટ દેખાતું હોય, આગળ કશું પાણી જેવું હોવું જોઈએ ને. આ પેલા જેવું છે, આપણે નાનપણમાં કુદરતી દ્રશ્ય દોરતા હોય, આમ નાવડી દોરતા હોય, તો પછી એની આમ પ્રતિબિંબ બી આપણે આમ બતાવીએ, બરાબર એવું કઈક બતાવીએ ને. નાનપણમાં દોરતા હતા કે નહીં કુદરતી દ્રશ્યો, તો ભાઈ આવડી બતાવે તો એનું પ્રતિબિંબ બતાવે. કેમ કે પાણીમાં જ તાકાત છે કે વસ્તુનું પ્રતિબિંબ આમ ઊંધું બતાવે આપણને. તો દૂરથી જોતા અવલોકનકાર એને એવું લાગે કે આગળ દૂર કશેક પાણી છે, એનું પ્રતિબિંબ મળે એટલે એટલે પછી એ ડોલ લઈ જાય થઈ. એટલે કહે છે ચલો આમટું ભરી લઈએ, ઊંટને બી કામ લાગે એવું, એને બી નવડાવીશું, આપણે બી નહીશું, ખાઈશું પીશું મજા કરીશું. એ જાય એની શોધમાં, પાણીની શોધમાં અહીંયા, અને ત્યાં પહોંચે ને તારે એને ખબર પડે કે સાલું ગોલું બની ગયા, અહીંયા તો પાણી છે જ નહીં, દૂરથી એવું લાગતું હતું, પણ હા પાછું અહીંયાથી જોતા હજુ દૂર કશેક બીજે કશેક પાણી હોય એવું દેખાય. એ ઘટના પાણી જેવું કશું હોય ને, પણ એવું લાગ્યા કરે કે ઝાડ છે બધા બહુ અને એનું પ્રતિબિંબ પડે, એટલે ત્યાં ઓ નદીનો કિનારો છે કોઈ. એટલે જે તરસ્યો માણસ હોય એ તો પાણીની શોધમાં અહીંયાથી તૈયાર તૈયારથી અહીંયા ભટક્યા જ કરે. અને આ પ્રોબ્લેમ મનુષ્ય કરતા પ્રાણીઓને વધારે થાય, કેમ કે મનુષ્ય સ્માર્ટ હોય, લાઈને ધક્કા ખાય ભાઈ સમજી જાય ને આવું જ, એના કરતા રૂપિયાનો પાઉચ લઈને ના પી લો. મનુષ્ય થોડો સ્માર્ટ હોય, પણ પ્રાણીઓનું શું, પ્રાણીઓ તો તપ્યા હોય તો ભટક્યા જ કરે અહીંયાથી તૈયાર તૈયારથી અહીંયા. એને દૂર એવું કઈક લાગે કે કશું પાણી જેવું છે, એને તો આભાર, જેટલા પણ ઝાડ હોય એનું પ્રતિબિંબ એને એવું ઊંધું દેખાય નહીં છે. જે બી હોય, ધારો કે અહીંયા લીલોતરી છે કઈક બી, લીલોતરી કરીને હવે થોડું ફાફડા થોડું ઉગ્યા છે, રણ પ્રદેશમાં કઈ બહુ લીલોતરી હોય, પણ એનું એનું પ્રતિબિંબ બી એને દૂરથી દેખાય. એટલે એવું જ લાગે કે આ નદીનો કિનારો છે ને, ત્યાં કશું ઉગ્યું છે, તો ચલો મસ્ત પાણી પીશું, બે ચાર લીટર ભરીને ડોલો ભરી લઈ આવીશું. એટલે પ્રાણીઓ બી એવું વિચારે ને, ભાઈ અહીંયા પહોંચે ત્યારે એને ખબર પડે કે સાલું છેતરાઈ ગયા, પણ બિચારું પ્રાણી પાણીની શોધમાં હજુ આગળ કશેક જાય, જ્યાં દૂર પાછું આવું કઈ દેખાતું હોય. એના નામ પરથી આવજો, મૃગ જળ એવું છે. એટલે જળ પાણી, મૃગ એટલે ખરેખર પ્રાણી થાય, આમ તો હરણ થાય, પણ મૃગ જળ હરણ ને બધે કોઈ પ્રાણી લઈ શકાય એવું. એ બધા પ્રાણીઓ પાણીની શોધમાં આમ તેમ ભટક્યા જ કરે, ભટક્યા જ કરે, એને પાણી ના મળે. મનુષ્ય સ્માર્ટ હોય એ તો પોતે જ પાઉચ નો ધંધો કરવા માંડે. જો ગુજરાતી હોય તો તૈયાર એ પાઉચ લઈને જ બેસી જાય કે ચલો મજા આવશે, પેલો બે ચાર ધક્કા કઈ ચેલા જ આવશે ને એવું. મનુષ્ય વધારે સ્માર્ટ હોય, બિચારા પ્રાણી તોડાય ને એવું કે લાઈન પાઉચ હાલ ને, કાલે રૂપિયો હાલ આજે પાકેટ નહીં લાવે એવું થોડું કે. એ લોકો તો બિચારા ભટક્યા કરે. તો એના પરથી આ ઘટનાનું નામ છે મૃગ જળ. અને એવું કેમ થાય છે એની પાછળનું આખું આ તમને બેકગ્રાઉન્ડ સમજાવ્યું, આ પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા ઉપર ઘટ માધ્યમ છે ને, નીચે પાતળું છે, એટલે તમારે આકૃતિને આમ ઊંધા થઈને જોવાની, સમજ પડી. આપણે જે ભણ્યા ને, આ નીચે ઘટ માધ્યમ હતું, ઉપર પાતળું, આમાં ઉપર ઘટ છે, નીચે પાતળું, એટલે કિરણ ધીમે 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 વાંકું વળતા વળતા પાછું જાય. અને પાછું જાય તે વખતે અવલોકનકારને એવું લાગે કે અહીંયા આનું કંઈક પ્રતિબિંબ છે. આ બહુ દૂર હોય, આ ડિસ્ટન્સ બહુ મોટું હોય, નજીક ના હોય, એટલે તમને વધારે અંદાજ આવે. ધીમે ધીમે વાંકું વળતા વળતા, સ્લાઇટ વાંકું વળતા વળતા આવે, અને પછી એવો ભાસ થાય કે દૂર આનું પ્રતિબિંબ મળે છે, ઓ એટલે પાણી જેવું કઈક છે, કશું કિનારા જેવું છે. આના પરથી નામ પડ્યું છે મૃગજળ. ઓકે, તો તમારે મરીચિકાની ઘટના બી 10માં આવતી હતી, પણ ડિટેલમાં સમજ આજે પડી હશે. એનું રીઝન શું છે, કિરણ આખું નીચેથી પાછું કેમ આવે છે, એનું રીઝન તમને આજે ખબર પડી હશે. તો વાંચી લો બધા, ચલો.